નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ગયા વિડિયોમાં આપણે વિકેન્દ્રીકરણનું અર્થ અને મહત્વ વિશે અભ્યાસ કરેલો. આજે આપણે સત્તા સોંપણી વિશે અભ્યાસ કરીશું. મિત્રો, ધંધાકીય જીવનમાં સત્તા સોંપણી મહત્વની બાબત છે. તો સૌથી પહેલા સત્તા કોને કહેવાય? સત્તાનો અર્થ શું થાય? જો કાયદાની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલા લેવાનો અધિકાર. જો કાયદાની દ્રષ્ટિએ વિચારીએ, કોઈ અધિકારી હોય એની પાસે સત્તા છે, એમાં આપણે શબ્દ વાપરીએ છીએ, તો અધિકારીએ પોતે એના કોઈ પણ કાયદેસરના પગલા લેવા હોય તો એની પાસે અધિકાર છે, એમ આપણે એને સત્તા કહીએ છીએ. સત્તા એટલે કાયદેસર રીતે પગલા લેવાનો અધિકાર. મિત્રો, સંચાલનની દ્રષ્ટિએ સત્તા કોને કહેવામાં આવે? સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. હુકમો આપવાના અને તેનો અમલ થાય છે કે નહીં એ જોવાનો અધિકાર એટલે સત્તા. દાખલા તરીકે જનરલ મેનેજર ઉચ્ચ સપાટીએ છે અથવા એની ઉપર સંચાલક મંડળ, તો ઉચ્ચ સંચાલકો પોતાના બધા કાર્યો ન કરી શકે તો એ કાર્યો માટે વિધિસર રીતે એની હાથ નીચે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરે તો આ અધિકારીઓ સારી રીતે કામ કરી શકે. એના માટે અધિકારીઓને અમુક સત્તા આપવામાં આવે છે. ખરીદ અધિકારી કે વેચાણ અધિકારી ત્યારે જ કામ કરી શકે કે પોતે એમની હાથ નીચે મદદનીશો જે છે એ લોકોને હુકમ આપી શકે અને તેમની પાસે એ હુકમનો અમલ થાય તેનો અધિકાર હોવો જોઈએ. જનરલ મેનેજરને પણ હુકમો આપવાનો અધિકાર અને તેનો અમલ થાય છે તે જોવાનો અધિકાર હોય છે. આ હુકમ કોને આપે? આ ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, હિસાબ અધિકારી, જે કે અધિકારીઓ એની નિમણૂક કર્યા હોય એ બધાને હુકમ આપી શકે અને એ હુકમોનો અમલ થાય છે કે નહીં તે જોઈ શકે. સંચાલન દ્રષ્ટિએ ઉપરી અધિકારી તાબેદારને હુકમો આપે છે અને હુકમોનો અમલ થાય છે કે તે જોવે છે, તો તેને એની પાસે સત્તા છે આપણે કહી શકીએ. મિત્રો, સત્તા સોંપણી કોને કહી શકાય? જેમ જેમ ધંધાકીય એકમ પગ વધતું જાય, એકમ મોટું થતું જાય, તેમ તેમ સત્તા સોંપણીનો પ્રશ્ન ઊભો થતો જોવા મળે છે. બધા જ કાર્યો પોતે ઉચ્ચ સંચાલક, ઉચ્ચ જનરલ મેનેજર કે સંચાલક મંડળ કરી શકે નહીં, તો અમુક કાર્યો એમને જુદા જુદા વિભાગીય અધિકારીઓને સોંપવા પડે છે અને ઘણી વખત મદદનીશોની પણ મદદ લેવામાં આવે છે. તો મદદનીશો સારી રીતે કામ કરી શકે એના માટે ઉપરી અધિકારી, ઉચ્ચ સંચાલકો સત્તા હાથ નીચેના મદદનીશો કે અધિકારીઓને આપતા જોવા મળે છે, જેને કાર્ય સોંપ્યું તો એ કાર્ય સારી રીતે કરી શકે.
કાર્ય કરવું હોય તો એમને સત્તા આપવી પડે. તો કાર્ય સારી કાર્યની સોંપણી કર્યા પછી કાર્ય કરવા માટેની સત્તા આપવામાં આવે છે. સત્તા મળે ખરીદીને ખરીદીની સત્તા મળે તેના હાથ જે કામ કરતા હોય મદદનીજો કામ મળી શકે. વેચાણ અધિકારીની સત્તા મળી હોય તો હાથ જેના મદદનીજો પાસેથી કામ લઈ શકે. એટલે સત્તાની સોંપણી જરૂરી બનતી જોવા મળે છે. તો સત્તાની સોંપણી એટલે શું? સત્તાની સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી. મેં કહ્યું તેમ જનરલ મેનેજર બધા કાર્યો કરી શકે તેમ નથી. ધંધા મુખ્ય કાર્યો અત્યારે આપી શકે અને કદ પૂરું થયું હોય ત્યારે એ પોતે અમુક કાર્યો બીજાને સોંપે છે. બીજાને કરતા વિભાગીય અધિકારી ખરીદ અધિકારી ખરીદીનું અને વેચાણ અધિકારીનું વેચાણ. તો કાર્યની બીજાને સોંપણી કરી અને તે કાર્ય માટેની સત્તા એ કાર્ય સારી રીતે કરી શકે માટે જનરલ મેનેજર શું કરે? સત્તા ખરીદ અધિકારીને વિચારે. તો આને શું કહેવાય? સત્તાની સોંપણી કરે. કોને? જનરલ મેનેજર વિભાગીય અધિકારી. વિભાગીય અધિકારી સત્તાની સોંપણી કોને કરશે? એની હાથ નીચેના મદદની સોંપણી. મદદની કોને કરશે? હાથ નીચે આવતા હોય ક્લાર્ક કે જે કઈ કર્મચારી એને સોંપણી કરશે. તો સત્તાની સોંપણી કરવામાં આવે તો એનું મહત્વ શું? એના ફાયદા શું? સૌથી પહેલા તો આપણે જોઈએ કે સંચાલન કેવું બને કાર્યક્ષમ. કેમ સંચાલન કાર્યક્ષમ બનશે? એનું કારણ શું? ઉચ્ચ સંચાલકોની કામગીરીમાં શું થશે? ઘટાડો. આની પાસે જે ધંધા બધા કાર્યો હતા એ કાર્યોમાંથી અમુક કાર્ય કોને સોંપવામાં આવ્યું? વિભાગીય અધિકારી. અને કાર્યો સોંપ્યા શું આપવામાં આવ્યું? સત્તા. તો અમુક કાર્યો રોજબરોજના કાર્યોમાંથી આવકને મુક્તિ મળશે. કોને? ઉચ્ચ સંચાલક. માટે કહેવામાં આવે છે કે કોઈ પણ ધંધાકીય એકમમાં જે હેતુ પ્રાપ્ત કરવો હોય મહત્વની બાબતોમાં નિર્ણયો જે કઈ લેવાના છે યોગ્ય એ નિર્ણય ઉચ્ચ સંચાલક લે છે અને રોજબરોજના કામગીરીના નિર્ણયો એ વિભાગીય અધિકારીઓની મદદથી લેતા જોવા મળે છે. મહત્વના કાર્યો સારી રીતે થઈ શકે. ઉચ્ચ સંચાલકો ધંધાની મહત્વની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. માટે સંચાલક કેવું બને? કાર્યક્ષમ. ત્યાર પછી બીજું છે કર્મચારીનો વિકાસ. હવે કર્મચારીનો વિકાસ કેમ? કર્મચારી વિકાસ કેમ થાય? કોઈ પણ ધંધાકીય એકમમાં ઉચ્ચ સપાટીએ જે જનરલ મેનેજર છે એ ખરીદ અધિકારી અને વેચાણ અધિકારી બંને સત્તાની સોંપણી કરે તો આ ખરીદ અધિકારી અને વેચાણ અધિકારી જે કર્મચારી એમનો વિકાસ થાય. કેમ થાય વિકાસ? એનું કારણ શું? શા માટે વિકાસ થાય? કારણ કે ખરીદ અધિકારીને ખરીદી અંગેના નિર્ણયો લેવાની સત્તા મળે છે. વેચાણ અધિકારીને વેચાણ અંગેના નિર્ણયો લેવાની સત્તા મળે છે. પરિણામે શું થાય? એને આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળે. પોતાને સત્તા મળી છે એટલે કામ કરવામાં એનો જુસ્સો વધશે, આત્મસંતોષ વધશે. એને જનરલ મેનેજર મારે કંઈ પૂછવા જવું પડશે નહીં અને પોતે પોતાનો વિકાસ કરશે. પડકારજનક નિર્ણયો પણ પોતે લઈ શકશે અને વધુને વધુ અસરકારક અને તર્કસંગત નિર્ણયો લઈ શકશે. કારણ કે પોતાને જ નિર્ણયો લેવાની સત્તા છે. મદદની જોડે કઈ રીતે કામ લેવું એ દરેક બાબતની સત્તા એને આપવામાં આવી છે. એટલે ખરીદ અધિકારી કે વેચાણ અધિકારી અહીંયા મદદની શો દરેકનો વિકાસ, દરેકનો વિકાસ થશે. કારણ કે કામ મળ્યું છે, કામની સાથે સત્તા મળી છે તો કામ સારી રીતે પૂર્ણ કરી શકશે અને એ લોકોનું કર્મચારીનો આત્મવિશ્વાસ વધશે અને તર્કસંગત નિર્ણયો લઈ શકશે અસરકારક. કારણ કે પોતાને ખબર છે પોતાની પાસે સત્તા છે તો સત્તાનો સફળતાપૂર્વક ઉપયોગ કરશે. ત્યાર પછી અભિપ્રેરણ. અભિપ્રેરણ એટલે જુસ્સો વધારો. કર્મચારીની પ્રતિભાનો વિકાસ થશે, પોતે વધારે વધારે હોશિયાર બનશે અને અનેક પ્રકારના એને સત્તા મળેલી છે અને અધિકારીઓ પોતાને જે સત્તા મળી છે એ મદદથી પણ સત્તા આપશે.
અને દરેક જે અધિકારીઓ કે કર્મચારીઓ હોય એ પોતે પોતાની જવાબદારીથી દરેક પ્રકારના કામ કરશે. પોતે અહીંયા જનરલ મેનેજર વિભાગીય અધિકારીને સત્તા આપે છે, વિભાગીય અધિકારી મદદથી સત્તા આપે છે, તો દરેક તાલુકાને સત્તા મળતી હોય છે, તો તાલુકાદાર દરેક કાર્યમાં સહભાગી બનશે, મદદનીશો ફરજ અધિકારીના કાર્યમાં સહભાગી બનશે. આમ દરેક રીતે સહભાગી થતા જોવા મળે છે અને સફળતાપૂર્વક દરેક કર્મચારી કામ કરતો હોય છે અને એમનો આત્મસન્માન પણ વધતું જોવા મળે છે. વિશિષ્ટકરણના લાભ, કર્મચારીઓ જે કંઈ કામ કરે છે એ કાર્યમાં દરેકને એમની કુશળતા અને સક્ષમતા ધ્યાનમાં રાખીને કાર્ય સોંપાય છે અને કુશળતા અને સક્ષમતા ધ્યાનમાં રાખીને કાર્ય સોંપાય, લાયકાત જોઈને કાર્ય સોંપાય અને એના આધારે સત્તા આપવામાં આવે તો દરેક કર્મચારી પોતાનું જે કંઈ પોતાની આવડત કે બુદ્ધિ છે, કૌશલ્ય છે, જ્ઞાન છે એનો વિશિષ્ટ લાભ સંસ્થાને અથવા તો એકમને મળતો જોવા મળે છે, વિશિષ્ટકરણનો લાભ મળે છે. સંકલન, કોઓર્ડિનેશન, કોઈપણ સત્તા સ્વરૂપની કારણે જનરલ મેનેજર હોય, ખરીદ અધિકારી કે વેચાણ અધિકારીને સત્તા આપે તો બંને વચ્ચેના સંબંધો સુધરશે. ખરીદ અધિકારી પોતે જે કામ કરવાનું છે પોતાનું વ્યવસ્થિત કરી શકશે, વેચાણ અધિકારી પણ પોતાનું કામ કરી શકશે, પરિણામે કોઓર્ડિનેશન સંકલન જોવા મળે છે. દરેક ત્રણ સપાટી કામ કરતા નીચે તરફ સત્તા જાય છે તો ત્રણ સપાટી કામ કરતા કર્મચારીઓ સ્વતંત્ર રીતે કામ કરી શકતા જોવા મળે છે અને વિભાગીય અધિકારીઓ મદદનો વચ્ચે એ દરેક બાબતે કોઓર્ડિનેશન જોવા મળે છે. વિસ્તરણની તક, છેલ્લું વિસ્તરણની તક કેમ, શા માટે ધંધાકીયનો વિકાસ થઈ શકે એનું કારણ કે ધંધાના મહત્વના જે કામ છે એ મહત્વના કામમાં ઉચ્ચ સંચાલકો ધ્યાન કેન્દ્રિત કરી શકશે. કેમ, કારણ એ વિભાગીય અધિકારીઓને કાર્ય સોંપે છે અને કાર્ય સારી રીતે થાય એના માટે સત્તા. પરિણામે જે જનરલ મેનેજર અથવા તો ઉચ્ચ અધિકારીઓ જે હોય એમનું કાર્ય ખોટું ઘટે છે અને કાર્ય ખોટું ઘટે તો ધંધાના વિકાસ માટેના જે કંઈ નિર્ણયો છે લઈ શકશે અને પોતે ધંધાનું વિસ્તરણ કરી શકશે. જો વધારે કાર્યો કરવાના હોય તો ભૂતપૂર્વ કર્મના કાર્યોમાં એમનો સમય વધારે વપરાય અને ધંધાના વિસ્તરણની બાબતો પર ધ્યાન આપી શકે નહીં. મિત્રો, આજે આપણે સત્તા સોંપણી, સત્તા વર્ગ, સત્તા સોંપણી વર્ગ અને સત્તા સોંપણીનું મહત્વ જોયું એ પાસવર્ડના ચોપડામાં લખી અને તૈયાર કરજો. જય હિન્દ.